कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। મિત્રો, સકારાત્મકતાની આ શ્રેણીમાં હવે આપણે સાંભળીશું એડવોકેટ પરેશભાઈ જાનીને, કે જેઓ અમદાવાદ સિટી સિવિલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર છે। તો આવો મળીએ એડવોકેટ પરેશભાઈ જાનીને। મિત્રો, મારું નામ છે પરેશભાઈ જાની, અમદાવાદની સિટી સિવિલ કોર્ટ એના બાર એસોસિએશનનો પ્રમુખ છું તથા ગુજરાત રાજ્યની જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે વકીલો માટેની, એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો એક સભ્ય છું। મિત્રો, આપણે સૌ અત્યારે મહા આ આફતમાં ફસાયેલા છીએ। કોરોનાની બીમારીની આ મહા આફત આપણા દેશ ઉપર પણ ધીરે ધીરે આવી ગઈ છે। સૌથી પહેલાં ચીન સપડાયું, ચીનમાંથી લોકો જેમ જેમ બહાર નીકળતા ગયા, પ્રવાસીઓ જેમ જેમ બહાર નીકળતા ગયા, તેમ તેમ તે લોકો એ રોગચાળો ફેલાવતા ગયા। ત્યાર પછી દિલ્હી, ઇન્ડિયાની અંદર જોવા જઈએ તો સૌથી પહેલાં દિલ્હી સપડાયું આ મહા બીમારીમાં। અમેરિકા, ઇટાલી, સ્પેન આ ત્રણ દેશોમાં તો ખૂબ જ ગંભીર રીતે આ બીમારી ફેલાઈ ગઈ છે। જોવા જઈએ તો ત્રણેય દેશોની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં મરણો પણ થયા છે। અમેરિકાની અંદર તો એમ મનાય છે કે લગભગ એમના પ્રેસિડેન્ટે પણ કીધેલું છે કે 1,00,000 લોકો મૃત્યુ પામશે તેવું અત્યારે તેમણે આગાહી કરી છે। સ્પેનમાં પણ ઘણા જ લોકો અવસાન પામ્યા છે। ઇટાલીમાં તો ખરેખર અત્યારે શબને ક્યાં મૂકવા એ પ્રોબ્લેમ છે, અને એવું સંભળાયું છે કે ઇટાલીની અંદર તો દવાખાનાની અંદર તો શબો રાખ્યા જ છે, પરંતુ જે ગિરજાઘર છે, ચર્ચ છે, એમાં પણ શબો રાખ્યા છે। અને આમ જે રીતે આંકડા આવે છે એ રીતે જોતાં એમ લાગે છે કે જે લોકો આ બીમારીમાં સપડાય છે તે પૈકીના 10% 100% અવસાન પામે છે, એટલે 10% મૃત્યુ થાય છે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। મિત્રો, આમ જોવા જઈએ તો એક સારી વાત એ છે કે આ રોગ છે તે એકબીજાના સ્પર્શમાં, સંપર્કમાં આવવાથી થાય છે, સ્પર્શથી થાય છે, કપડાના સ્પર્શથી પણ થાય છે, થૂંકના સ્પર્શથી થાય છે, પરંતુ એક સારી વાત એ છે કે આ એરબોર્ન ડિસીઝ નથી, એટલે આના જે જંતુઓ છે તે હવામાં ફેલાતા નથી, તે આપણા માટે ખૂબ જ સારી વાત છે। નહીં તો આ બીમારીથી કેટલું નુકસાન થાત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આમ જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર, આપણા દેશની અંદર પણ આ બીમારી લગભગ દરેક રાજ્યમાં ફેલાઈ ગઈ છે, અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખરેખર ખૂબ જ સાચું કીધું છે, સોશિયલ ડિસ્ટન્સ રાખીશું તો આ બીમારી ઓછી ફેલાશે। અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે મુખ્ય વસ્તુ છે તે ગરમ પાણીના કોગળા, ખાસ કરીને મીઠું નાખીને ગરમ પાણીના કોગળા, આનો રામબાણ ઈલાજ હોય તેમ લાગી રહ્યું છે। પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, આવો એક નિયમ છે કે આપણે પ્રિકોશન કરીએ કે જેથી કરીને આ રોગ, એનો ચેપ આપણને ન લાગે। આ રોગ છે તેના મુખ્ય લક્ષણ સૌ પ્રથમ ગળામાં દેખાય છે, ઉધરસ આવવું એ તેનું મુખ્ય લક્ષણ છે, સૂકો કફ એ પણ તેનું મુખ્ય લક્ષણ છે તેવું સંભળાય છે, અને તે જંતુઓ ધીરે ધીરે ફેફસામાં પ્રવેશે છે। પરંતુ અમુક ડિગ્રી, 27 ડિગ્રી કે એથી વધારે ગરમ પાણીના જો કોગળા કર્યા હોય તો એ જે કીટાણુઓ છે એ બધા અન્નનળીમાં જતા રહે છે અને ત્યાંથી શરીરની બહાર જતા રહે છે, પરંતુ ફેફસામાં જતા નથી, અને એમ થઈ કરીને આ બીમારીને આપણે નાથી શકીએ છીએ, કંઈક અંશે તેવું લાગી રહ્યું છે। એટલે મારી દ્રષ્ટિએ જોવા જઈએ
તો આપણે આ જે ઉપાય છે તે કરીએ તે સૌથી સારામાં સારી વાત છે. અને સેલ્ફ ક્વોરન્ટાઇન જે છે, આપણે ઘરની બહાર ન નીકળીએ. હું પોતે જોવા જઉં તો છેલ્લા 10 દિવસથી મેં મારા મકાનની બહાર પગ મૂક્યો નથી. કોઈ બીજું પગ મૂકીને બહાર હરતું ફરતું હોય છે તો પણ હું એને ટોકું છું, શાંતિથી ટોકવાનું જેથી કરીને ઝઘડો ના થાય. પરંતુ તે પણ એક સારામાં સારો ઉપાય છે. આવો આપણે આ સૌ બીમારીનો, આ ખરાબ બીમારીનો ગંભીરતાપૂર્વક અને ચીવટપૂર્વક તેનો સામનો કરીએ અને આ બીમારીને ફેલાતી અટકાવીએ. જય હિન્દ મિત્રો. અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું. આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે.